ચિત્રપદાની બે ચિત્રપદો બે નમસ્કાર બાળદોસ્તો બાળ મિત્રો આજે આપણે સંસ્કૃત ભાષામાં ચિત્રપદાની બે જોઈશું અને સમજીશું બાળ મિત્રો સૌ પ્રથમ આપણે અહમ અને ત્વનો ઉપયોગ કરી વાક્ય પ્રયોગ કરી સમજીએ જુઓ બાળમિત્રો અહં શિક્ષક અસ્તી હું શિક્ષક છું બાળમિત્રો અહમ એટલે હું આપણે પોતે જ્યારે બીજાના માટે ત્વ એટલે તું તમે સર્વનામ વપરાય છે દાખલા તરીકે ત્વ છાત્રાહ અસ્તી તું વિદ્યાર્થી છે એ જ પ્રમાણે હવે આપણે એકથી વધારે વસ્તુઓ કે વ્યક્તિઓ માટે એટલે કે બહુવચન માટે વપરાતા સર્વનામો વિશે જોઈએ અને સમજીએ સૌપ્રથમ આપણે

એ તે છાત્રાહાસ આ વિદ્યાર્થીઓ છે મનોજ નીરવ અને સાગર તમે થોડા દૂર ઊભા રહો હવે જુઓ બાળમિત્રો તે છાત્રા સંતિ તે વિદ્યાર્થીઓ છે એ જ પ્રમાણે હવે એ અને તા

બાલિકા સંતિ તે છોકરીઓ છે એ જ પ્રમાણે હવે એતાની અને તાની નપુંસક નપુંસકલિંગ બહુવચન વિશે સમજીએ જુઓ બાળમિત્રો એતાની પુસ્તકાની સંતિ આ પુસ્તકો છે બાળમિત્રો આ પુસ્તકો હું દૂર મૂકું છું હવે જુઓ તાની પુસ્તકાની સંતિ તે પુસ્તકો છે બાળમિત્રો આ પ્રમાણે આપણે નજીકની અને દૂરની વસ્તુઓ કે વ્યક્તિઓને સંસ્કૃત ભાષામાં દર્શાવી શકીએ છીએ તમને સમજ પડીને સરસ તો ચાલો આપણે બે જોઈએ અને સમજીએ ગજા સંતિ આ હાથીઓ છે તે ગજા સંતિ તે હાથીઓ છે એ તશકા આ સસલાં છે તે શશકા સંત તે સસલાં છે એત હંસા આ હંસો છે તે હંસાહસો છે એતા મષા સંત આ ઘેટાઓ છે તા મે તે ઘેટાઓ છે એ બાલિકા સંતી આ છોકરીઓ છે તહા મહિલા સંતી તે સ્ત્રીઓ છે એ ચટકા સંત આ ચકલીઓ છે તહા चटका हसंती ते चकलियो छे एतानी पुस्तकानी संती आ पुस्तको छे तानी पुस्तकानी संती ते पुस्तको छे एतानी चित्राणी संती आ चित्रो छे तानी चित्राणी संती તે ચિત્રો છે એતાની પાત્રાણી સંતિ આ વાસણો છે તાની પાત્રાણી સંતિ તે વાસણો છે બાળમિત્રો હવે આપણે વયમ એટલે કે અમે અને યુયમ એટલે કે તમે બહુવચન કરતા સર્વ નામો વિશે જોઈએ અને સમજીએ જુઓ બાળ મિત્રો વયમ શિક્ષિકા સ્મ અમે શિક્ષિકાઓ છીએ યુયમ સૈનિકા સ્થ તમે સૈનિકો છો વય બાલકા સ્મઃ અમે છોકરાઓ છીએ યુયમ બાળકા સ્થ તમે છોકરાઓ છો વયમ મહિલા સ્મ અમે સ્ત્રીઓ છીએ યુયમ બાલિકા સ્થ તમે છોકરીઓ છો બાળમિત્રો છે છીએ કે છ એ બહુવચનના ક્રિયાપદ માટે દરેક વાક્યમાં વયમ કરતા હોય તો સ્મહ અને યુયમ કરતા હોય તો સ્થ મૂકવામાં આવે છે એ સિવાયના બહુવચનના અન્ય કર્તાઓના ક્રિયાપદોમાં સંતિ મૂકવામાં આવે છે તો બાળમિત્રો તમને સમજ પડી ને સરસ તો બાળમિત્રો તમે પણ અહમ અને ત્વમ શબ્દનો ઉપયોગ કરી તમારા મિત્રો સાથે સંસ્કૃત વાક્યો બનાવી ચર્ચા કરજો